ભુજ સહિત સમગ્ર જિલ્લામાં આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન. ઠેર ઠેર અનેક પ્રકારના સમાધાનકારી કેસોનું સુખદ સમાધાન થયું. તમામ જગ્યાએ અનેક કેસો મુકાયા. ભુજ સહિત સમગ્ર જિલ્લામાં આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતનું દીપ પ્રાગટ્ય જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પદાધિકારી, વરિષ્ઠ પદાધિકારી શ્રી સોલંકી સાહેબ અને અન્ય બેંકના તથા અન્ય વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવી હતી. સૌ પ્રથમ વખત ખાસ કરીને લગ્ન જીવનના કેસ અને કૌટુંબિક કેસ, ભરણ પોષણના કેસ પણ આ રાષ્ટ્રીય લોક અદાલતમાં મૂકવામાં આવ્યો હતો. તમામ કેસોનું મહદઅંશે સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વીજળીના બિલો, પીજીવીસીએલ બેંકના 139ના કેસો પણ મૂકવામાં આવ્યા હતા. તમામ કેસનું મહદઅંશે સુખદ સમાધાન થયું હતું. સાથોસાથ ફેમિલી કોર્ટના કેસો જે છે તેનું પણ આજે રાષ્ટ્રીય લોક અદાલતમાં મૂકવામાં આવ્યા હતા. તેનું પણ સુખદ સમાધાન થયું હતું. અને વિશેષ ખાસ કરીને ભુજ, ગાંધીધામ સહિત જિલ્લામાં આજે તમામ તાલુકા મથક ખાતે આ રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવી હતી. મહત્તમ કેસનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. દિવાની કેસ પણ મૂકવામાં આવ્યો હતો, તેનું પણ સમાધાન કરવામાં આવ્યું હતું. હવે જોઈએ સોલંકી સાહેબનો આમતક ટીવીની સાથેનો વિશેષ પ્રતિભાવ. આજ રોજ તારીખ 13મી મે સને 2023ના રોજ આ વર્ષની દ્વિતીય રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આજની લોક અદાલતમાં સમાધાન થઈ શકે તેવા સામાન્ય ફોજદારી કેસો, દીવાની દાવાઓ, લગ્ન કો અને લગ્ન તકરાર, લગ્ન જીવન સંબંધી તકરારોને લગતા કેસો, પાણી બિલ, વીજળી બિલ, ટ્રાફિક ચલણ વગેરેના કેસો મૂકવામાં આવેલ છે. આજ રોજની લોક અદાલતમાં સમાધાન થઈ શકે તેવા કેસો ઉપરાંત સ્પેશિયલ સિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે. સ્પેશિયલ સિટિંગમાં સામાન્ય ફોજદારી કેસો કે જે કેસો સામાન્ય દંડ ભરીને પૂરા કરી શકાય તેવા ટ્રાફિક ચલણ વગેરેને લગતા કેસો પણ મૂકવામાં આવેલ છે. આજ રોજની લોક અદાલતમાં ખાસ કરીને ચેક પરતને લગતા કેસો, દાંપત્ય જીવનને લગતી તકરારના કેસો અને મોટર અકસ્માત વર્તનના કેસો ઉપર ખૂબ જ ધ્યાન આપવામાં આવેલ છે. અને તે રીતે આજની લોક અદાલતમાં 10,000 ઉપરાંત લિટિગેશન કેસો અને 25,000 જેટલા પ્રી લિટિગેશન કેસો મૂકવામાં આવેલ છે. પ્રી લિટિગેશન કેસોમાં ખાસ કરીને બેંકો અને જીબી ની રિકવરીને લગતા જે કેસો હતા એ કેસો મૂકવામાં આવેલ છે.